નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેપીજી કે ટ્રિક ફોર ઓલ ની અંદર. મિત્રો, સ્ટુડિયોની અંદર આપણી સાથે છે એસઆરપી અશ્વિન ડાભી. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓના બે ત્રણ એવા મૂંઝવતા પ્રશ્ન હતા, તો મને એવી જરૂરિયાત લાગી કે ભાઈ જે વ્યક્તિ ખુદ જે જોબ કરે છે તો એની પાસેથી આપણને વ્યવસ્થિત જવાબ મળી શકે. તો મિત્રો, ઘણા બધા મિત્રો અશ્વિનભાઈ એવા ક્વેશ્ચન પૂછે છે કે એસઆરપી અને પોલીસની અંદર શું તફાવત છે, અને એકનો એક ક્વેશ્ચન વારાઘડીએ પૂછે છે કે એસઆરપીની ભરતી ક્યારે આવી શકે, પોલીસ કોન્સ્ટેબલ 2019નું વેઇટિંગ લિસ્ટ છે કે કેમ, અને નવી પોલીસ ભરતી અંગે શું માહિતી છે. તો આ બધા પ્રશ્નોની ચર્ચા મિત્રો આપણે અશ્વિન ડાભી સાથે આપણે કરવાની છે. મિત્રો, તો વિડીયોના છેલ્લે સુધી મિત્રો જોવાનું છે, બધા ક્વેશ્ચનના સ્ટેપ બાય સ્ટેપ આપણને જવાબ અશ્વિન ડાભી પાસેથી મળશે. એ પહેલાં મિત્રો, ખાસ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય, ખાકી વર્દીનું એક સપનું હોય, અથવા તો ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મિત્રો નવી નવી અપડેટ તમારા સુધી વહેલી તકે પહોંચે. તો અશ્વિનભાઈ, ફરી એકવાર સ્વાગત છે તમારું સ્ટુડિયોની અંદર. પહેલો જ પ્રશ્ન એ છે વિદ્યાર્થીઓનો કે એસઆરપી અને પોલીસની અંદર શું ભેદ રહેલો છે, અથવા તો શું તફાવત છે. એસઆરપી એટલે મિત્રો, એસઆરપીનું ફૂલ ફોર્મ તો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. અને પોલીસમાં અને એસઆરપીમાં ઝાઝો તફાવત છે. એસઆરપીને જિલ્લા લેવલે કોઈ પણ સ્ટેટમાં જિલ્લા લેવલે કોઈ પણ જગ્યાએ જવું પડે છે, અને પોલીસને ઝાઝા મોટા ભાગે તો એના જિલ્લામાં જ કામ કરવાનું હોય છે. અચ્છા, એટલે એસઆરપીને કોઈ રાજ્ય લેવલે મીન્સ કે કેવી પરિસ્થિતિની અંદર બહાર મૂકવામાં આવે છે? એસઆરપીને ઝાઝા ભાગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા એના ઉદાહરણો કે જો ભૂકંપ, અતિવૃષ્ટિ, વાવાઝોડું એવી પરિસ્થિતિમાં બહાર જવાનું થાય છે. ઓકે, તો તમને શું લાગે છે બેની સરખામણીમાં પોલીસ કોન્સ્ટેબલની આપણે જે પોલીસ અને એસઆરપીમાં કઈ જોબ સારી કહી શકાય? મિત્રો, જો આપણે નોકરી મળતી હોય તો બધી સારી જ છે, પણ મારું માનવું છે આપણે જિલ્લા લેવલે આપણા ઘરે રહેવા માંગતા હોય તો પોલીસની નોકરી બેટર છે. ઓકે, જો અશ્વિનભાઈનું કેવું છે કે ભાઈ તમે જિલ્લા લેવલે અને ઘર પાસે ઘરની નજીક રહેવા માંગતા હોય તો તમારા માટે પોલીસની જોબ સારામાં સારી છે, જ્યારે એસઆરપીમાં ઘરથી થોડુંક વેગળા રહેવું પડે છે. ઓકે, તો શું લાગે છે અશ્વિનભાઈ, એસઆરપીની ભરતીના ઘણા ટાઈમથી કોઈ સમાચાર નથી, તો શું લાગે છે એસઆરપીની ભરતી? ગુજરાત પોલીસમાં એક વિવાદ ચાલી રહ્યો છે કે આરામ અને અનારામ બંને એક કરવાનો હોવાથી એસઆરપીની ભરતી આવી નથી. જો એસઆરપીની ભરતી ક્યારે આવશે તો મિત્રો, જો આરામ અનારામ બંને એક નહીં થાય ને તો એસઆરપીની ભરતી આવશે. ઓકે, તો આરામ અને અનારામનો જે વિવાદ ચાલી રહ્યો છે એના કારણે ભરતી થોડીક લેટ છે, અને જો આરામ અનારામને એક કરી દેવામાં આવશે તો? આરામ અનારામ બંને એક કરી દેવામાં આવે તો એસઆરપીની ભરતી નહીં આવે. અચ્છા, તો ભરતી લેટ થવાની શક્યતા છે. ઓકે, તો ઘણા બધા વિદ્યાર્થીઓને અલગથી વિડીયો પણ આપ્યો છે વેઇટિંગ લિસ્ટ વિશે, છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ એકનો ક્વેશ્ચન પૂછે છે કે પોલીસ કોન્સ્ટેબલ 2019નું વેઇટિંગ લિસ્ટ છે કે કેમ. તો તમારા મોઢેથી જ વિદ્યાર્થીઓને સંભળાવીએ કે શું હકીકત છે. મિત્રો, જ્યારે આ ભરતી ડિક્લેર થઈ 6500 કે 6300ની, ત્યારે 20% વેઇટિંગ આવશે એવું ભરતી બોર્ડે કીધું હતું. જ્યારે ભરતી પાછી વધારવામાં આવી ત્યારે એવું નોટિફિકેશન કરવામાં આવ્યું હતું કે ભાઈ વેઇટિંગ લિસ્ટ બહાર નહીં પડવામાં આવે અને 150 ઉમેદવારોને બોલાવવામાં આવશે. પણ એક પ્રશ્ન એવો છે મિત્રો કે જો હાઈકોર્ટમાં કોઈ રીટ કરે કે ભાઈ આમાં ગેરરીતિ થઈ છે આ ભરતીમાં, તો સરકારને વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની સંભાવના રહેલી છે. નકર કોઈ રીટ થતી નથી તો જે 150 ઉમેદવાર બોલાવેલા છે એમાંથી જેનો વારો આવતો હોય છે નંબર વાઇઝ એમ લેવામાં આવશે. ઓકે, તો અહીંયા પોસિબિલિટી છે ખરા વેઇટિંગ લિસ્ટની, પણ સરકારે જાહેર કર્યું નથી, બરોબર છે. ઓકે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે લોકોને આ ભરતીની અંદર સફળતા નથી મળી, અથવા તો જેનું સિલેક્શન 150માં નથી થયું, એ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા ઉત્સુક છે, તો નવી ભરતી અંગે તમે એને શું કહેવા માગશો, તૈયારી ક્યારથી ચાલુ કરવી જોઈએ એને? મિત્રો, આપણે તૈયારી ચાલુ જ રાખવાની છે. અત્યારે જે પ્રમાણે વસ્તી પ્રમાણે પોલીસ સ્ટાફની ખૂબ જ જરૂરિયાત છે, જેના પ્રમાણમાં પોલીસ ફાવ અત્યારે સંખ્યા ઓછું છે સમય પ્રમાણે અને વસ્તી પ્રમાણે, એટલા માટે પોલીસની ભરતી આવશે, 100% મિત્રો આવશે, તમે તૈયારી ચાલુ રાખો. ઓકે, ખૂબ સારો જવાબ આપ્યો છે કે જે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે એ પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલની પણ જરૂરિયાત છે, બરોબર છે. એટલે જેમ સમય જશે એમ પણ ભરતી આવવાની જ છે મિત્રો, તો નિરાશ થવાની પણ જરૂર નથી. આ વખતે સફળતા નથી મળી મિત્રો, આજથી જ તૈયારી વ્યવસ્થિત ચાલુ કરી દેજો. મિત્રો, હજી પણ કોઈ પણ એવા મૂંઝવતા પ્રશ્ન હોય તો મિત્રો લખજો કોમેન્ટ બોક્સની અંદર. મિત્રો, પૂરતો પ્રયાસ કરશું મિત્રો હું અને અશ્વિનભાઈ, અમે એનો તમને જવાબ આપી શકીએ. થેન્ક યુ વેરી મચ.